હેલો ફ્રેન્ડ્સ, હું છું દિનેશ આર કાંસ્કીવાલા. દિનેશ કાંસ્કીવાલા ઇંગ્લિશ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભણીશું ઇનડાયરેક્ટ સ્પીચનું ત્રીજું વાક્ય. ત્રીજા વાક્યનું નામ છે આજ્ઞાત વાક્ય. આજ્ઞાત વાક્ય ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આમાં સીધે સીધું સેલ ટુ ને કાઢી અને ટોલ્ડ અથવા આસ્ક્ડ એવું કંઈ લખાતું નથી. એટલે એના માટે શું કરવું પડે? આપણે એના માટે વાક્યનો ભાવાર્થ સમજવો પડે. તો અહીંયા કેટલાક એકદમ ઈઝી રૂલ્સ છે એ હું તમને સમજાવીશ, અને આ રૂલ્સને તમે સમજી શકશો તો 100% તમને ઇનડાયરેક્ટ સ્પીચ પરફેક્ટલી આવડી જશે. લેટ્સ ગો અહેડ. એની પહેલા મિત્રો તમને વિનંતી કરું કે તમને વિડીયો આ ગમે તો તમે વધુમાં વધુ શેર કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી અને એમને પણ કહો કે ભાઈ બેલ આઇકન દબાવે, સબસ્ક્રાઇબ કરે. વધુને વધુ શેર કરશો તો આ જે ઈઝી રૂલ્સ છે એ બધાને મળી શકશે. લેટ્સ ગો અહેડ. નાઉ આજ્ઞાત વાક્ય. આજ્ઞાત વાક્યને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાત વાક્યને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્યનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા જઈએ ત્યારે નીચે મુજબના નિયમોને ખાસ ધ્યાન રાખવું. નિયમ નંબર 1, સેડ ટુ ને કાઢી. બરાબર સમજો મિત્રો, સેડ ટુ ને કાઢી વાક્યના ભાવાર્થ મુજબ ફેરફાર કરીશું. વાક્યના ભાવાર્થ મુજબ ખાસ ધ્યાન રાખજો. અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ પણ છે અને એને આપણે જોઈશું તો તમને વધારે ખબર પડશે, પણ આને જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી આ સમજ પડશે નહીં. તો આગળ જઈએ. શેડ ટુ ને કાઢી વાક્યના ભાવ મુજબ ફેરફાર કરો. શેડ ટુ ને કાઢી વાક્યના ભાવ મુજબ ફેરફાર કરો. વાક્યનો ભાવાર્થ જો વિનંતી આપ્યો હોય તો તમારે રિક્વેસ્ટેડ લખવું પડે, સ્પેલિંગ ખાસ યાદ રાખવું. વિનંતી આપ્યું હોય તો રિક્વેસ્ટેડ લખવું પડે. હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ લખવું પડે. સૂચના આપી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ લખવું પડે. સલાહ આપી હોય તો એડવાઇઝ્ડ લખવું પડે, અને સૂચન આપ્યું હોય તો સજેસ્ટેડ લખવું પડે. આ જનરલી ખાસ ઓછું પૂછાય છે, પણ તોય આપણે લખી દઈએ. સૂચન આપ્યું હોય તો સજેસ્ટેડ લખવું. સૂચન અને વિનંતી, સોરી, સૂચન અને સલાહ આ બંને પેરેલલ ચાલતું હોય છે. જનરલી આપણને એવું ભાવ હોય કે ભાઈ ચલો સૂચન હશે ત્યાં તમે એડવાઇસ પણ મૂકી શકો છો. આગળ જઈએ. ફરીથી સમજાવી દઉં છું. સે ટુ ને કાઢીને વાક્યના ભાવ મુજબ ફેરફાર કરીશું. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ લખીશું. હુકમ આપ્યું હોય તો ઓર્ડર લખીશું. સૂચના આપી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ લખીશું. સલાહ આપી હોય તો એડવાઇસ લખીશું. અને સૂચન આપ્યું હોય તો સજેસ્ટેડ લખીશું. આગળ જઈએ. અલ્પવિરામ અવતરણચિહ્ન. મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે કે અલ્પવિરામ અવતરણચિહ્નને કાઢીને ટુ લખવું. ખાલી ટુ, ટી ઓ ટુ લખવું. અલ્પવિરામ અવતરણચિહ્નને કાઢીને શું લખીશું? ટુ લખીશું. આગળ જઈએ. જો વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ એક્ઝામમાં હોય હોય ને હોય, ક્લાસ 3 ની એક્ઝામ માં પણ આ ઘણીવાર પૂછાતો હોય છે. જો વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય તો શું મૂકીશું આપણે? નોટ ટુ મૂકીશું. ફરી મિત્રો ધ્યાન રાખજો, ખાસ રૂલ્સ છે. વાક્યની શરૂઆત ડોન્ટ, વાક્યની શરૂઆત ક્યાં તો એ પણ હું તમને સમજાવી દઈશ. આગળ વાક્યમાં જો તમને પ્લીઝ આપ્યું હોય, શું આપ્યું હશે મિત્રો? પ્લીઝ. તો પ્લીઝ એટલે શું? તો સિમ્પલ રૂલ્સ છે. પ્લીઝ એટલે વિનંતી, રિક્વેસ્ટેડ. બરાબર. તો પ્લીઝ ને કાઢીને આપણે વાક્યનો ભાવ સીધે સીધું મળી જશે, એટલે સીધે સીધું લખી દઈશું રિક્વેસ્ટેડ. સમજી ગયા? ફરીથી એકવાર ધ્યાન રાખી દો. શેર ટુ ને કાઢીને વાક્યના ભાવ મુજબ આ રીતે ફેરફાર કરીશું. અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢી સંયોજક તરીકે ટુ મૂકીશું. જો વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય તો નોટ ટુ મૂકીશું. પ્લીઝ આપ્યું હોય તો રિક્વેસ્ટેડ લખીશું. લેટ્સ ગો અહેડ. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણી પાસે એક્ઝામ્પલ છે. આ રૂલ્સને તમે ફોલો કરશો અને આ જે વાક્યોને તમે સોલ્વ કરશો, અને હજુ પણ જે બીજી કોઈ ગ્રામર બુક હોય તમારી પાસે અને એમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સના જો વાક્યો તમે સોલ્વ કરશો તો એકદમ ઇઝીલી તમને ઇનડાયરેક્ટ સ્પીચનું ઇમ્પરેટિવ વાક્ય આવડી જ જશે. આગળ જઈએ. રમણ સેડ ટુ રિયા. સાંભળજો, રમણ સેડ ટુ રિયા. તમે બધા જાણો છો, ઇન્ટ્રોડક્શન વાળો વિડીયો તમે જોયો જ હશે. રમણ એ બોલનાર છે, રિયા સાંભળનાર છે. રિપોર્ટિંગ વર્ક કયું છે? સેડ ટુ. આગળ છે, પ્લીઝ શો મી યોર ન્યુ ડ્રેસ નાઉ. બરાબર સમજ.
તો આપણે શું કરીશું, સેડ ટુને કાઢીને વાક્યના ભાવ મુજબ ફેરફાર કરીશું. તો વાક્યનો ભાવ તમને જનરલી દેખાઈ જશે. શું આપ્યું છે? પ્લીઝ. તો પ્લીઝ આપ્યું છે એટલે સીધે સીધું શું લખી દઈશું આપણે? રિક્વેસ્ટ. તો અહીંયા લખાશે કે રમણ રિક્વેસ્ટેડ કોને? તો કે રિયાને. અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢી, પ્લીઝ ઓલરેડી આપ્યું છે, તો હવે શું લખાશે? ટુ. અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢીને શું લખાશે? ટુ. શો નું શો લખાશે? ચલો મી એટલે કોનું? તો કે બોલનારનું. બોલનાર કોણ છે? તો કે રમણ છે. રમણ એટલે પુરુષવાચક કહેવાશે, એની કર્તા વિભક્તિ બનશે હી. પણ આપેલી છે વિભક્તિ કઈ? તો કે મી. મી એટલે આઈ મી. બે નંબર એટલે કર્મ વિભક્તિ. તો હી ની કર્મ વિભક્તિ શું થઈ જશે? હિમ થઈ જશે. ચલો ફરી આપીશું યોર. તો મેં તમને કહ્યું છે યુ યુ યોર 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 સેલ્ફ અપ્યોર, તો એ સાંભળનારનો નિર્દેશ કરે. સાંભળનાર કોણ છે? તો કે રિયા. આપેલી છે કઈ વિભક્તિ? તો કે યોર એટલે યુ યુ અને યોર એટલે ત્રણ નંબર સંબંધક વિભક્તિ છે. તો રિયાની કર્તા વિભક્તિ શું થશે? શી થશે? તો શીની સંબંધક વિભક્તિ શું થાય? શી, હર અને હર. અહીંયા લખાશે હર, ન્યુ નું ન્યુ લખાશે, આગળ જે ડ્રેસ અને નાવનું થઈ જશે પી એચ ઈ એન. ફરી વાંચું છું. રમણ રિક્વેસ્ટેડ રિયા ટુ શો હિમ હર ન્યુ ડ્રેસ ધેટ. બરાબર. બીજું વાક્ય જુઓ. ધ ઓલ્ડ મેન સેડ ટુ ધ ચિલ્ડ્રન. ઓલ્ડ મેન કહે છે વિદ્યાર્થીઓને, સોરી બાળકોને કહે છે, ડોન્ટ પ્લે હિયર ઓર યુ વિલ હર્ટ યોર સેલ્ફ. બરાબર. અહીંયા રમો નહીં, નહીં તો તમે શું થશે ભાઈ, તમને નુકસાન થશે, વાગશે. તો અહીંયા સાંભળો હવે. ધ ઓલ્ડ મેન સેડ ટુ ધ ચિલ્ડ્રન. તો ચલો ડોન્ટ પ્લે હિયર, અહીંયા રમશો નહીં, યુ વિલ હર્ટ યોર સેલ્ફ. તો ખાસ ધ્યાન રાખજો. હવે આ વાક્યમાં તમે બે વસ્તુ જોઈ શકો. એક તો સલાહ પણ જોઈ શકો છો તમે, કારણ કે એક ઓલ્ડ મેન કોને કહે છે? બાળકોને કહે છે, એટલે એમને સલાહ પણ આપી શકે, એડવાઇસ પણ આપી શકે, અથવા તો તમે અહીંયા જોઈ શકો છો કયું આવી શકે? તો કે સૂચના પણ હોઈ શકે. બરાબર છે. તો તમે સલાહ પણ આપી શકો છો, સૂચના પણ. જો કદાચ પ્લીઝ આપ્યું હોત તો સીધે સીધું રિક્વેસ્ટ લખી દે. તો આપણે લખીશું ધ ઓલ્ડ મેન. બરાબર. કોને કહે છે? બાળકોને કહે છે. તો આપણે એડવાઇસ લખીશું. કોને કહે છે? તો ધ ચિલ્ડ્રન ને, એટલે સાંભળનાર બાળકો થઈ ગયા. ચલો ધ ચિલ્ડ્રન. આગળ ડોન્ટ થી વાક્યની શરૂઆત થાય, મેં તમને સમજાવ્યું છે. તો શું લખાશે? નોટ ટુ. તો અહીંયા લખાશે નોટ ટુ પ્લે. ચલો હિયર નું શું થઈ જશે? ટી એચ ઈ આર ઈ ધેર. ઓર ચલો યુ એટલે કોણ? તો કે બાળકો. બાળકો એટલે બહુવચન કહેવાશે, એની કરતા વિભક્તિ શું થશે? ધે થશે. ચલો યુ કરતા વિભક્તિ છે એટલે અહીંયા સીધે સીધું લખી દઈશું ધે. વિલ નું શું થઈ જશે? તો કે વુડ થઈ જશે. હોટ નું હોટ લખાશે. યોર સેલ્ફ. બરાબર. સમજો યોર સેલ્ફ છે, બહુવચન છે, તો આપણે શું લખીશું? યોર એટલે કોણ પણ સાંભળનાર. કરતા વિભક્તિ શું છે? એની ધે છે. તો ધે છે તો અહીંયા શું આવશે? તો યુ યુ યોર 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 સેલ્ફ અથવા યોર સેલ્ફ. તો ધે ધેમ ધેર ધેર્સ અને ધેમ સેલ્સ આવશે. શું આવશે ભાઈ? ધેમ સેલ્સ. આ ખબર પડી ગઈ. ફરી એકવાર વાંચું છું. ધ ઓલ્ડ મેન એડવાઇઝ ધ ચિલ્ડ્રન નોટ ટુ પ્લે ધેર ઓર ધે વુડ હર્ટ ધેમસેલ્સ. આગળ છે આઈ સેડ ટુ રિયા ગો અવે એટ વન્સ ફ્રોમ માય ઓફિસ. તો આ શું થઈ ગયું ભાઈ? મેં રિયાને કહ્યું અહીંયાથી અત્યારે જ ચાલ્યા જાઓ. એ શું કહેવાશે? સીધે સીધું ઓર્ડર કહેવાશે. અહીંયા લખાશે આઈ ઓર્ડર કોને? તો કે સાંભળનાર કોણ છે? રિયા. અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢીને શું લખીશું? ટુ. ગો નું ગો લખાશે. અવે એટ વન્સ ફ્રોમ. માય એટલે કોનું? તો કે આઈ. બોલનાર છે તો આઈ મી માય. આઈ એ કર્તા વિભક્તિ છે તો હવે આની સંબંધક વિભક્તિ એની જ થશે એટલે એ લખે છે માય. બરાબર. ઓફિસ નું ઓફિસ. આટલી મિત્ર ખબર પડી ગઈ. ફરી સમજાવું છું. આઈ ઓર્ડર્ડ રિયા ટુ ગો અવે એટ વન્સ ફ્રોમ માય ઓફિસ. આટલી ખબર પડી ગઈ. બરાબર. તો આ થયું આપણું ઇમ્પરેટિવ વાક્ય. અને ધ્યાનથી મિત્રો જોજો,
બહુ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે અને આવડશે એટલે એના પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોઈશું. એની પહેલા ફરીથી તમને સૌને વિનંતી કરું છું મિત્રો કે તમારા જે ફ્રેન્ડ્સ છે, નિયરેસ્ટ ફ્રેન્ડ્સ છે, અને એમને તમે જેમ બને એમ વિડીયો શેર કરો, એમને પણ સજેસ્ટ કરો કે તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ખાસ દબાવો જેથી કરીને રોજબરોજના જે વિડીયો છે એ તમને મળતા રહે. થેન્ક યુ વેરી મચ.